બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો તિલકવાડા કાંઠા વિસ્તારનું ધોવાણ સંરક્ષણ દિવાલ ક્યારે? તિલકવાડામાં કાંઠા વિસ્તારનું મોટા પાયે ધોવાણ. નર્મદા જિલ્લાનું તિલકવાડા ગામ એક ધાર્મિક પૌરાણિક આસ્થા ધરાવતું, અનેક દેવી દેવતાઓના મંદિરો ધરાવતું ગામ છે. આ ગામ મેણ નદીને કિનારે આવેલું છે. અહીં એક જગ્યાએ નર્મદા અને મેણ નદીનો સંગમ થાય છે. ત્યાં 2005માં મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યારથી દર વર્ષે ભારે વરસાદના કારણે મેણ નદીમાં પૂર આવતો હોય છે, જેના કારણે નર્મદા અને મેણ નદીના સંગમ ઉપર જ્યાં આ બે નદીઓ ભેગી થાય છે ત્યાં ભારે પૂર આવવાથી 100 થી 125 મીટર જેટલું માટીનું ભારે ધોવાણ થયું છે અને ધોવાણ સતત ક્રમશઃ વધતા જઈ રહ્યું છે, જેના કારણે નદી કિનારે આવેલા નર્મદાના પ્રાચીન મંદિર, શિવ મંદિર, અંબાજી મંદિર, હોટલો અને ઘરો આ જમીન ધોવાણના કારણે તૂટી ગયા છે. દર વર્ષે આ ધોવાણ વધતું જતું હોય, પ્રાચીન મંદિરો અને ઘરોને મોટા પાયે નુકસાન થતું હોય. વર્ષોથી ગ્રામજનોએ આ ધોવાણને અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પણ કોઈ નેતા કે તંત્ર ધ્યાન આપતું નથી. 2005માં મેણ નદીમાં આવેલા પૂરનું ધોવાણ આજે પણ યથાવત હોય, આજે 18 વર્ષના વાણા વીતી ગયા છતાં સંરક્ષણ દિવાલ બનાવવા અહીંની નેતાગીરી બુદ્ધિ પુરવાર થઈ છે. પ્રાચીન મંદિર તૂટી પડવાની અણી પર છે ત્યારે મંદિરો બચાવવાની પણ માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે લોકસભા ચૂંટણી વર્ષમાં તિલકવાડા મેઇન નદી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.